વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે બિલકુલ મેંદાનો ઉપયોગ કર્યા વગર બજારમાં મળતી ક્રિસ્પી ખારીની રેસિપી શીખીશું. તો ચલો આપણે આપણી રેસિપી શરૂ કરીએ. સર્વપ્રથમ આપણે એક મોટા વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરી લઈશું. આપણે જે રોટલી બનાવવા માટે ઘઉંનો લોટ લઈએ છીએ એ જ અહીં આપણે યુઝ કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી લઈશું. નમક એડ થયા બાદ 1 મોટી ચમચી જેટલું આખું જીરું એને એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ખારીને ક્રિસ્પી બનાવવા માટે 2 ચમચી જેટલો રવો એડ કરી લઈશું. રવો એડ કરવો એ ઓપ્શનલ છે, ના એડ કરો તો પણ ચાલે. ત્યારબાદ આપણે મોણ માટે 3 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. બધી સામગ્રી એડ થઈ ગઈ છે. હવે આપણે આ બધી સામગ્રીને હાથેથી આ રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે. તો બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે. હવે આપણે થોડું પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. આપણે જે રોટલીનો બાંધીએ છીએ એના કરતાં થોડો હાર્ડ, એટલે કે થોડો કઠણ રાખવાનો છે. બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતનો આપણે ખારીનો લોટ તૈયાર કરીશું. તો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ખારી બનાવવા માટે જે મિશ્રણ લગાવવું પડે છે તે તૈયાર કરી લઈએ. તો મેં અહીં 5 ચમચી જેટલું ઘી લીધું છે અને તેને ઓગાળીને રેડી રાખેલું છે. એ ઘીમાં આપણે 5 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે અને મિશ્રણ બનાવવાનું છે. અહીં તમે કોર્નફ્લોરની જગ્યાએ મેંદો પણ યુઝ કરી શકો છો. તો કોર્નફ્લોર એડ થઈ ગયો છે. હવે આપણે એકદમ સારી રીતે હલાવીને ઘટ મિશ્રણ બનાવવાનું છે. લમ્સ ના રહી જાય એ રીતે આપણે હલાવવાનું છે. કન્ટિન્યુ હલાવીશું આપણે. આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે અને મિશ્રણ તૈયાર થઈ ગયું છે. લોટ પણ રેડી છે 10 મિનિટ બાદ. હવે આપણે તેમાં થોડું એવું તેલ લગાવીને મસળી લઈશું. તો તૈયાર છે આપણો લોટ ખારી બનાવવા માટે. હવે આપણે લુવા કરી લઈશું અને એક એક કરીને આપણી રોટલી તૈયાર કરશું વણીને. જે રીતે આપણે રોટલી બનાવીએ છીએ એ રીતે જ બનાવવાની છે. સાઇઝ તમે એડજસ્ટ કરી શકો છો નાની મોટી. પણ એક વાતનું ખાસ ધ્યાન રહે કે બહુ જાડી પણ નથી રાખવાની અને પતલી પણ નથી રાખવાની. જરૂર પડે તો તમે કોર્નફ્લોર અથવા મેંદો લઈને વણી શકો છો. તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રીતે હું 4 રોટલી બનાવી લઈશ. બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં. હવે આપણે એક એક કરીને વણી લઈશું. તો આપણી રોટલી વણાઈ ગઈ છે. ત્યારબાદ આપણે આ રોટલીમાં આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે એને આપણે લગાવવાનું છે. આ રીતે થોડું એડ કરીને આપણે પૂરી રોટલીમાં ફેલાવી દઈશું. મિશ્રણ આખી રોટલીમાં સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં વચ્ચે કોર્નફ્લોર છાંટી દઈશું. ત્યારબાદ આની ઉપર આપણે બીજી રોટલી એડ કરી લઈશું અને ફરી આપણે એ જ પ્રોસેસ ફોલો કરીશું. આ રીતે આપણે 4 લેયર તૈયાર કરીશું. હું અહીં 4 લેયરની ખારી બનાવી છું. તમે ઈચ્છો તો 3 લેયરની પણ બનાવી શકો. આપણે જે છેલ્લે રોટલી એડ કરીશું એમાં પણ આ રીતે મિશ્રણ લગાવીને કોર્નફ્લોર લગાવી લઈશું, એટલે કે સેમ પ્રોસેસ ફોલો કરવાની છે. કોર્નફ્લોર એડ થયા બાદ હવે આપણે આને રોલ વાળી લઈશું. આ રીતે, એટલે કે હળવે હાથે આપણે રોલ વાળવાનો છે. રોલ વળી ગયા બાદ એકદમ હળવા હાથે આપણે
આને એક પેક કરી દઈશું જેથી કરીને છૂટી ના જાય. તો એકદમ મસ્ત રીતે પેક થઈ ગયું છે. હવે આપણે ચપ્પુ વડે એક સરખા પીસીસ કરી લઈશું. પીસીસ થઈ ગયા બાદ હવે આપણે આ બધા પીસીસને આપણે વેલણ વડે વણી લઈશું ટર્ન બાય ટર્ન. આ રીતે આપણે ઊભા જ વણવાના છે. બધા આપણે વણી લેશું વારાફરતી. તો અહીં વણાઈને રેડી છે. હવે આપણે કોર્નરમાંથી કટ કરી લઈશું જેથી કરીને જે લેયર છે એ આપણા ફૂલે અને દેખાય. આ રીતે આપણે બધા પીસીસ કરી લીધા છે. ત્યારબાદ મેં અહીં મીડિયમ ફ્લેમ ઉપર પ્રીહીટ કરી રાખેલું છે ઓઇલ. તેને આપણે બહુ ગરમ નથી થવા દેવાનું અને આપણી બધી ખારી તેમાં એડ કરી લઈશું. અને લો ફ્લેમ ઉપર જ આપણે ખારીને તરીને તૈયાર કરવાની છે. જો મીડિયમ કે ફાસ્ટ ફ્લેમ રાખીશું તો વચ્ચેથી કાચી રહેશે અને બહારેથી બ્રાઉન થઈ જશે. એ માટે આપણે લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરીને રેડી કરીશું આપણી ક્રિસ્પી ખારી. જોઈ શકો છો એકદમ મસ્ત રીતે ધીમે ધીમે બધા લેયર તરાઈને દેખાઈ આવે છે, એટલે કે ફૂલે છે આપણી ખારી. વાહ, એકદમ મસ્ત લુક આવે છે. હજી આપણે થોડી વાર માટે એકદમ લો ફ્લેમ ઉપર તળી લઈશું. આ ખારી તમે ટ્રાય કરશો તો તમે બહારની ક્રિસ્પી ખારી પણ ભૂલી જશો એવી તૈયાર થાય છે. મારી ચેનલ પર ઇન્સ્ટન્ટ પીઝાની રેસીપી આવી ગઈ છે જે લિક્વિડ બેઝથી તૈયાર થાય છે. એકદમ બહારના બજાર જેવા જ ટેસ્ટી પીઝા તૈયાર થાય છે. જો જોયો ન હોય વિડીયો તો આજે જ જઈને જુઓ. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની ક્રિસ્પી ખારી. આવી જ અનોખી અવનવી રેસીપી જાણવા શીખવા ફરી મળીશું. ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.